ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા હાલમાં છેલ્લા સેમેસ્ટરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રોજગારીની સીધી તકો ઊભી થાય તે હેતુથી પ્લેસમેન્ટ ફેર યોજાઈ રહ્યા છે. પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે સરકારી પોલિટેકનિક કોલેજ ખાતે પ્લેસમેન્ટ કેમ્પ 2020નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પને ગોધરાના ધારાસભ્ય સી કે રાહુલજી દીપ પ્રગટ્ય કરીને દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ કેમ્પમાં પંચમહાલની 14 અને મહીસાગરની 2 મળી કુલ 16 કોલેજોને 1000થી વધુ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. 40થી વધુ ઇન્ડસ્ટ્રીઝના સંચાલકો દ્વારા ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા, જેમાં કંપની દ્વારા યોગ્ય ઉમેદવારોને નોકરીના એપોઇન્ટમેન્ટ લેટર આપવામાં આવ્યા હતા. લગભગ આજે 100 ઉપરના જેટલા વિવિધ ઇન્ડસ્ટ્રીઓ મારફતે એમના નોકરીના હુકમો હાથો હાથ આપવામાં આવ્યા છે. અને રાજ્ય સરકારનો અભિગમ, જે કંઈ એકાદ યુવાનો છે, જે કંઈ આયકાત ધરાવતા યુવાનો છે, એને રોજગારી આપવાનો કાર્યક્રમના ભાગરૂપે આજે આ કાર્યક્રમ હતો. અને એમાં જેટલા કંઈ વિદ્યાર્થીઓ એટીન થયા છે જે તે વિભાગમાં અને ઇન્ડસ્ટ્રીની જેની લાયકાત હોય એ પ્રમાણે વિવિધ ઇન્ડસ્ટ્રીના માલિકો પણ અહીંયા ઉપસ્થિત હતા અને એમના મારફતે અને વહીવટતંત્ર મારફતે એમને રૂબરૂ એમના નિમણૂક પત્રો આપવામાં આવ્યા હતા. અને ભવિષ્યમાં પણ બેકારી નિવારણ કરવા માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર કટિબદ્ધ છે એવો અમારો પણ પોતાનો મંતવ્ય છે. સરકારનો પણ આ પ્રસંગે આભાર માનીએ છીએ.